સમાચારોમાં આગળ વાત કરીએ સુરતથી. સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર છે, પાસના 200 કાર્યકરો ભાજપમાં જોડાશે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ બેઠક બોલાવી છે. સરથાણાના ગુરુદેવ ફાર્મ હાઉસમાં ગુપ્ત બેઠક મળી અને પાટીદાર અનામત આંદોલનના કાર્યકરો આ બેઠકમાં હાજર રહ્યા હતા. અને હવે જે સમાચાર આવી રહ્યા છે, પાસના 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાવાના છે. સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર, પાસની ગત રોજ રાત્રે બેઠક મળી હતી. આ પાસના જે આંદોલનકારીઓ હતા તે તમામે તમામ આ બેઠકમાં હાજર રહ્યા હતા. સરથાણા વિસ્તારમાં આવેલા જય ગુરુદેવ ફાર્મમાં આ ગુપ્ત બેઠક યોજાઈ હતી. ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે. હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ સરથાણા વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસના છે. અને એક મેસેજ ફરતો થયો છે સોશિયલ મીડિયામાં, જય સરદાર. સૌ આંદોલનકારી સાથીદારો, આપ સૌના સાથ સહકારથી આપણે સમાજ હિત અને રાષ્ટ્રહિતના મુદ્દે સતત કાર્યરત છીએ. ત્યારે આપણે આગામી દિવસોમાં મજબૂતાઈથી આગળ વધવા માટેની રણનીતિના ભાગરૂપે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તો આપને ઉપસ્થિત રહેવા આમંત્રણ. લિંક્ડઇન અલ્પેશ કથિરિયા. તારીખ 22/4/2024 ને સોમવાર સાંજે 9 વાગે જય ગુરુદેવ ફાર્મ હરિહોમ ફાર્મ સરથાણા પોલીસ સ્ટેશન નજીક આ ફાર્મ હાઉસની અંદર સૂત્રોનું માનીને ચાલીએ તો એક મીટિંગનું આયોજન થયું હતું, જેના અંદર અંદાજિત 200 જેટલા પાસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 1.5 કલાક જેટલો સમય આ મીટિંગ ચાલી હતી, જેમાં અલ્પેશ કથિરિયા, ધારક નાલુવા હાજર રહ્યા હતા. અને મીટિંગના અંદર મુદ્દો હતો ભાજપમાં કોણ કોણ જોડાશે. 200થી જે લોકો હાજર હતા તેમાંથી 150 લોકોએ એવો સમર્થન આપ્યું છે કે અમે તમામ ભાજપનો ખેસ પહેરીને જોડાશું. જ્યારે 50 જેટલા એવા પાસના કાર્યકર્તા હતા તેમને એવું જણાવ્યું છે, અમે ખેસ નહીં પહેરશું પરંતુ તમારી સાથે છીએ. એટલે ટૂંકમાં આવનારા દિવસોમાં પાસની આખે આખી ટીમ ભાજપમાં જોડાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.